ओम शांति। स्वागत शांति। मीना दीदी, स्वागत छे तमारू। थैंक यू। भारतमां तमने અનુભૂતિ સાન ફ્રાન્સિસ્કો જે બાબાનું રિટ્રીટ સેન્ટર છે અમેરિકામાં, તેમાંથી તમને વિશેષ અમે સ્વાગત કરીએ છે। અત્યારે જે પણ ઝૂમ ઉપર છે તો સારા અમેરિકા સાંભળશે। તમારા માટે સવાર થયું છે, અમારા માટે સાંજ થયું છે। તો જુઓ, ઓકે, બાબાએ તમને બિના પાસપોર્ટ બિના ટિકિટ સારો અમેરિકાની સેવા કરાવશે બાબા। હે હા બાબા, જી, વિશ્વ કલ્યાણકારી સેવા કરાવશે। તો આજનું આપણે મીના દીદી માટે સુંદર ટોપિક રાખ્યું છે, ખુશી જેસી ખોરાક નથી। બરાબર ને બાબા? ઘણી વાર બોલીમાં કે ને, ખુશી જેસી ખોરાક નહીં, ગમ જેસા દુઃખ નહીં। ત્યારે હું દીદીનો બાયો વાંચતી હતી તો મેં વાંચ્યું કે એમણે 1990માં ઓમ શાંતિ ભવનમાં જ્ઞાન લીધો। બરોબર વાત છે દીદી? હાજર તો કેટલી મોટી, આજ સુધી મેં એવું નથી સાંભળ્યું। મેં જોયા છે, જ્યારે મધુબન જઈએ ત્યારે અનેક ટુરિસ્ટને આપણે જોઈએ છે કે મધુબન જોવા માટે આવે છે, ઓમ શાંતિ ભવન જોવે છે, પણ કોઈ એવું નીકળ્યું હોય કે જેણે એમનું જીવન સફળ કર્યું હોય। તો દીદી તમે ઇમેજિન કરી શકો છો કે એ ખાલી ઓમ શાંતિ ભવન મધુબન જોઈને એમના દિલમાં કેવું તીર લાગ્યું હશે કે બાબાના બની ગયા। તો 1990માં દીદીએ ઓમ શાંતિ ભવનમાં જ્ઞાન લીધું અને 1993 થી 28 વર્ષોથી એ સમર્પિત રૂપમાં સેવા કરે છે, મલાડમાં સેવા આપે છે। અત્યારે જનકલ્યાણનું જે સેવા, જનકલ્યાણ કેટલું સરસ નામ છે, જનકલ્યાણ હે ને, કેટલું સુંદર નામ છે। તો જનકલ્યાણ જે બાબાનું સેવા કેન્દ્ર છે એના એ મુખ્ય સંચાલિકા છે। તો 28 વર્ષોમાં બહેને અનેક પ્રકારની સેવા કરી છે, યોગ શિબિર, મેડિટેશન કેમ્પ ઘણા કર્યા છે, અને બેન સ્થૂલ બસ ડેપોમાં પણ સેવા કરી છે અને અન્ય સ્થાનોમાં પણ બેને સેવા આપી છે। તો દિલથી અમે તમને, પૂરા અમેરિકા શું, અહીંયાથી ઇન્ડિયાથી પણ લોક જોઈન થાય છે, તો સારા વર્લ્ડની તરફથી આજે તમને અમે અહીંયા ઝૂમ ઉપર સ્વાગત કરીએ છીએ। વેલકમ, ઓમ શાંતિ, વેલકમ। ઓમ શાંતિ. કોરોનાએ આપણને એક આ સમયમાં ગિફ્ટ આપી છે કે જે ઓનલાઈન આપણે એકબીજાને મળી શકીએ છીએ, એકબીજાને જોઈ શકીએ છીએ. તમે અમને જોઈ શકો છો અને અમે તમને જોઈ શકીએ છીએ. અને જેમ દીદીએ કહ્યું કે વિધાઉટ વિઝા અને વિધાઉટ ટિકિટ ફ્રીમાં અમેરિકા પહોંચી ગયા, તો તમે ઇન્ડિયા પહોંચી ગયા અને અમે અમેરિકા પહોંચી ગયા. આજે આપણે જોઈએ તો સંસારમાં સૌથી મૂલ્યવાન વસ્તુ શું છે? તો સંસારમાં મૂલ્યવાન વસ્તુ છે કે જે ક્યાંય મળતી નથી અને કોઈની પાસે દેખાતી પણ નથી, અર્થાત ખુશી, જે આજનો આપણો વિષય છે, ખુશી જેવો ખોરાક નથી। તો આજના સમયમાં આપણે જોઈએ તો ઘણા બધા સમાચાર સાંભળીએ છીએ, વોટ્સએપ મેસેજ દ્વારા, ટીવી કે મીડિયા દ્વારા, મોબાઈલ દ્વારા ન્યૂઝ સાંભળીએ છીએ, અને તેનાથી સાંભળીએ છીએ તો ઘણીવાર ટેન્શનમાં આવી જઈએ છીએ કે હવે આગળ શું થશે। પણ બાબાએ આપણને કહ્યું છે કે સદા સાક્ષી થઈને જુઓ। આ ન્યૂઝ સાંભળતા, સંસાર સમાચાર સાંભળતા, વાંચતા, સમજતા આપણે પોતાની ખુશી નથી જવા દેવાની, દુખી નથી થવાનું, ટેન્શનમાં આવશું તો ખુશી ગુમ થઈ જશે। અને એટલા માટે જ આપણે, બાબાએ એ પણ આપણે કહ્યું છે કે ડ્રામા ડ્રામા અગર સદા આપણને યાદ રહેશે તો નિશ્ચિંત રહીશું, અને નિશ્ચિંત રહીશું તો ખુશી પણ રહેશે। તો કહેવાનો ભાવ કે આ બધું સાંભળતા, વાંચતા, કરતા આપણે આપણને ખુશી નથી જવા દેવાની,
કારણ કે સંગમયુગી જન્મ જે છે એ આ જન્મ આપણને કહો તો મૂલ્યવાન અને સૌથી શ્રેષ્ઠ જન્મ મળેલો છે. બાબાએ કહ્યું છે જેમ 84 જન્મોમાં આ જન્મ સૌથી હીરાતુલ્ય જન્મ છે. દૈવી જન્મ જે છે એ પણ શ્રેષ્ઠ છે, પણ એના કરતા પણ સંગમયુગી જન્મ હીરાતુલ્ય છે. તો આ જન્મમાં જ આપણી પાસે બાબાનું જ્ઞાન છે, ઈશ્વરીય શક્તિ છે અને ડાયરેક્ટ ઈશ્વરની યાદ છે, ઈશ્વરની પાલના છે. તો આ જન્મમાં જ આપણને સાચી ખુશી, કહો કે અતિન્દ્રિય સુખ બાબાજી કહે છે, તો એનો અનુભવ હમણાં જ કરવાનો છે, આ સમયમાં જ કરવાનો છે. અને એ જ કે બાબા પાસેથી કેટલી પ્રાપ્તિ થઈ છે, શું પ્રાપ્તિ થઈ છે એ આપણે ચેક કરીએ, જોઈએ કે એ પ્રાપ્તિમાં મને શાંતિ, સુખ કે ખુશી મળી. એ જે પણ પ્રાપ્તિ થઈ એમાં ખુશી, શાંતિ કે સુખ મળ્યું, સાચું સુખ, સાચી શાંતિ જેનાથી આત્મા તૃપ્ત થઈ જાય, આત્માની જન્મ જન્મની પ્યાસ બુજાઈ જાય, તો એવી ખુશી મને મળી. હવે આપણે જોઈએ કે ખુશી ગુમ થવાના કારણ શું છે. ઘણા બધા કારણ છે ખુશી ગુમ થવાના. સૌથી પહેલી વાત, અમૃત વેલા. અગર અમૃત વેલા બરાબર નથી થયું તો પણ ખુશી ગુમ થાય છે. અમૃત વેલા આપણે ઉઠી તો જઈએ છીએ અને અમૃત વેલા બેસીએ પણ છીએ બાબાની સામે, પણ ઘણી વાર થકાવટ હોય કા તો માયા જે છે એ નિંદ્રા લાવે છે, અને કા તો વ્યર્થ સંકલ્પ હોય, કઈ પણ હોય, એ અગર બરાબર અમૃત વેલા નથી થયું તો પણ ખુશી નથી રહેતી. એટલે અમૃત વેલાને ઠીક કરવું જરૂરી છે, અમૃત વેલા બરાબર કરવું એ જરૂરી છે. બીજું, બાબાની મુરલી. મુરલી પણ સેન્ટર પર જઈને રોજ સાંભળીએ તો ખુશી બની રહેશે, અને એટલે જ મુરલી મિસ નથી કરવાની. બ્રાહ્મણોના આ સૌથી પહેલા બે નિયમ, બ્રાહ્મણ જન્મના અમૃત વેલા અને મુરલી. બાકી ખુશી ગુમ થવા માટે અગર કોઈ આપણી વાતને સન્માન ન આપે, કોઈ આપણા વિચારોને સન્માન ન આપે, કાં તો આપણી વાતને કાપી નાખે, કાં તો આપણે જે કહ્યું એ સ્વીકાર ન કરે, તો પણ આપણી ખુશી ગુમ થાય છે, ખુશી જતી રહે છે. આપણે વિચારીએ છીએ કે મને તો કોઈ ગણકારતું જ નથી, મારી તો અહીંયા કોઈ વેલ્યુ જ નથી, હું જે કહું છું એ તો કોઈ માનતું જ નથી. તો કહેવાનો ભાવ કે ખુશી ત્યારે પણ ગુમ થાય છે જ્યારે આપણી વાતને સન્માન નથી મળતું, આપણા વિચારોને સન્માન નથી મળતું. કોઈ વાર આર્થિક કે સામાજિક નુકસાન થાય ત્યારે પણ ખુશી ગુમ થાય છે. જેમ સમજો ધંધામાં નુકસાન થઈ ગયું ત્યારે પણ ખુશી ગુમ થાય. જીવનમાં એકબીજાથી અપેક્ષાઓ હોય ત્યારે પણ ખુશી ગુમ થાય. માન સન્માન મળે, પ્રેમ મળે, બીજા પાસેથી આપણને સુખ મળવું જોઈએ, પરિવારના સદસ્યોથી સુખ મળવું જોઈએ, અને એ પણ જ્યારે નથી મળતું ત્યારે દુઃખ થાય છે, અને દુઃખ થાય તો ખુશી ગુમ થાય જ. જ્યાં દુઃખ અને ચિંતા છે ત્યાં ખુશી જવાની છે. તો કોઈ પણ હોય, ચાહે આપણા મિત્ર સંબંધીઓ હોય કે કોઈ પણ હોય, જેમનાથી આપણને અપેક્ષાઓ છે તો એ અપેક્ષાઓથી પણ
અને અપેક્ષા પૂરી ન થઈ ત્યારે પણ ખુશી ગાયબ થઈ જાય છે. અને એટલા માટે જ આપણે એક્સપેક્ટેશનને બદલે એક્સેપ્ટન્સ સ્વીકાર કરી લઈએ, બધાના નેચરને, બધાના આદતને કે સંસ્કારોને સ્વીકાર કરી લઈએ તો પણ ખુશી બની રહેશે. બીજું, ખુશી ત્યારે પણ જાય છે જ્યારે આપણે ઈચ્છા અનુસાર કોઈ કાર્ય નથી થતું, કોઈ કામ આપણે ઈચ્છા અનુસાર નથી થતું ત્યારે પણ ખુશી જાય છે. કોઈ કાર્યની કે જિમ્મેવારીની ચિંતા હોય ત્યારે પણ ખુશી જાય છે. કોઈ ટેન્શન હોય, કોઈ વિશેષ મોટી જિમ્મેવારી કે ઘર ગૃહસ્થી ચલાવવાની જિમ્મેવારી, તો જિમ્મેવારીની ચિંતા હોય તો પણ ખુશી જાય છે. કોઈ મારી નિંદા કરે, મારા પાછળ કંઈક મારા માટે ગલત બોલે તો પણ ખુશી જાય છે. તો આજે આપણે જોઈએ છીએ લખપતિ કરોડપતિ દુનિયામાં લોકો ઘણા બધા છે, ધનવાન લોકો ઘણા બધા છે, પરંતુ ખુશી નથી ખરીદી શકતા, શાંતિ ખુશી ખરીદી નથી શકતા. એટલે કે શાંતિ ખુશી એ કોઈ દુકાનમાં કે બજારમાં કે શોપિંગ મોલમાં નથી મળતી, એ ત્યાં વિદેશમાં કે અહીંયા ઇન્ડિયામાં પણ નથી મળતી. અગર મળતી હોતી લોકો જઈને લઈ આવત. અર્થાત ખુશી જે છે એ બહાર ક્યાંય નથી મળતી, પણ આપણી પોતાની અંદર જ છે. સુખ શાંતિ અને ખુશી આ ખજાનો જે છે એ આપણી પાસે જ છે. અને આપણે આજે બધા જ દુનિયામાં પણ બહાર શોધે છે, પણ બાબાએ આપણને કહ્યું છે કે વો આપકે અંદર હી હૈ. તો આ બધા જ ખજાના આપણી પોતાની પાસે જ છે. આપણે એને ફક્ત અંદર જઈને શોધીએ, રિસર્ચ કરીએ તો આપણને મળી જશે. ગુણ કહો, શક્તિઓ કહો, આ બધા જ ખજાના આપણી પાસે છે. મને એની પરથી એક નાની એવી વાર્તા યાદ આવે છે, એક કહાની યાદ આવે છે. કે છે કે એક વાર એક શેઠ હતા. એ શેઠ પાસે થોડા હીરા હતા, ડાયમંડ્સ. તો એ હીરા લઈ અને શેઠ એક ટ્રેનમાં મુસાફરી કરતા હતા, એક ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા. એક ચોરને ખબર પડી કે આ શેઠ પાસે હીરા છે. તો ચોરની વૃત્તિ શું હોય? ચોરી કરવાની. તો ચોરને એ હીરા ચોરી કરવાનો વિચાર આવ્યો. એ ચોરે શું કર્યું? એ ચોરે એ જ ટ્રેનની ટિકિટ લીધી અને એ જ ડબ્બામાં જઈ અને શેઠના બાજુમાં જઈને બેસી જાય છે. હવે ટ્રેન ચાલુ થઈ, થોડા સમય પછી એક સ્ટેશન આવ્યું, ટ્રેન ત્યાં રોકાઈ ગઈ. આ શેઠે ચોરને કહ્યું, બાજુમાં જે બેઠો હતો એને કહ્યું કે ભાઈ તમે નીચે જરા પાણી જોઈને આવશો, સ્ટેશન પર મને પાણી પીવું છે. તો ચોરને તો ખુશી થઈ કે હા, હું નીચે પાણી જોવા માટે જાઉં છું, પાણી જોઈને આવીશ, પછી શેઠ નીચે પાણી પીવા જશે તો હું હીરા લઈને જતો રહીશ, હીરા ચોરી કરી લઈશ. તો આ ચોર નીચે જાય છે, સ્ટેશન પર જુએ છે કે પાણી તો છે. ઉપર શેઠને આવીને બતાવે છે કે પાણી છે. શેઠ નીચે જાય છે પાણી જોવા, સોરી પાણી પીવા. પાણી પીને જ્યારે શેઠ પાણી પીવા જાય છે ત્યારે કે છે કે ચોર શેઠનો બધો સામાન ખોલી નાખે છે, શોધે છે હીરા, પણ હીરા મળતા નથી. હવે થોડી વારમાં શેઠ આવી ગયા, ફરીથી ટ્રેન ચાલુ થઈ અને એક આગળ બીજું સ્ટેશન આવ્યું,
ફરીથી ટ્રેન રોકાઈ ગઈ. શેઠે બીજી વાર આને કહ્યું ચોરને કે તું જરા નીચે જઈને પાણી જોઈ આવશો, પાણી પીવું છે. તો આ બીજી વાર પાણી પીવા પાણી જોવા જાય છે. તો શેઠ જયારે પાણી પીવા જાય છે નીચે, ત્યારે ફરીથી એનો સામાન બધો ખોલી નાખે છે અને હીરા શોધે છે, પણ હીરા મળતા નથી. તો ચોરને વિચાર આવ્યો કે કોઈએ મને ગલત ઇન્ફોર્મેશન તો નથી આપી, આ શેઠ પાસે તો હીરા છે જ નહીં, આમની પાસે તો કઈ નથી. ઠીક છે, થોડી વારમાં શેઠ ફરીથી ઉપર આવી ગયા, ટ્રેન ચાલુ થઈ ગઈ અને આગળ એક બીજું સ્ટેશન આવ્યું. શેઠ ઉતરી ગયા, ચોર પણ પાછળ પાછળ ઉતરી જાય છે. શેઠને જઈને કહે છે કે શેઠજી એક વાત પૂછું. તો શેઠ કે પૂછો. તો કે શેઠ મેં ચોર હું. તો શેઠ કે મને ખબર છે કે તું ચોર છે. તો કે છે શેઠજી હું તો ચોર છું, પણ તમે તો મહાચોર નીકળ્યા. તમારી પાસે હીરા છે, એ હીરા બતાવી દો કે તમે ક્યાં રાખ્યા છે, ક્યાં છુપાડ્યા છે, ક્યાં સંતાડ્યા છે. તો શેઠ કે છે કે બતાવી દો. તો ચોર કે છે કે હવે તો બતાવી દો, હવે તો તમે જાઓ છો તમારા હીરા લઈને, તો હવે બતાવી દો. તો શેઠ કે છે કે જયારે મારી બાજુમાં આવીને તું બેઠો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તું ચોર છે, અને એટલે જ મેં શું કર્યું, મેં તને પાણી જોવા માટે નીચે મોકલાવ્યો. જયારે પહેલી વાર સ્ટેશન આવ્યું, તને નીચે મોકલાવ્યો, ત્યારે મેં શું કર્યું કે મારી પાસે જે હીરા હતા એ મેં કાઢી અને તારી બેગમાં નાખી દીધા. અને મને ખબર હતી કે તું મારી બેગ ઘડી ઘડી ચેક કરીશ, પણ પોતાની બેગ ચેક નહીં કરે, પોતાની બેગ તું ક્યારેય નહીં જુએ. અગર એક વાર પણ તે પોતાની બેગ જોઈ હોત તો તું હીરા લઈને ભાગી શકત, તું હીરા લઈને જઈ શકત. પણ તે ઘડી ઘડી મારી જ બેગ ખોલી, બે વાર કે ત્રણ વાર તે મારી જ બેગમાં શોધ્યું. તો શેઠે કહ્યું, જયારે છેલ્લી વાર પછી મેં તને નીચે મોકલાવ્યો ત્યારે મેં તારી બેગમાં તે હીરા કાઢી અને મારી બેગમાં નાખી દીધા. તો કહેવાનો ભાવ કે આપણી પોતાની પાસે ઘણા બધા ખજાના, ઘણી બધી શક્તિઓ અને ગુણ છે, પણ આપણે શું કરીએ છીએ, નજર બીજા તરફ કરીએ છીએ, બીજાને જોઈએ છીએ, પોતાને કોઈ દિવસ જોતા જ નથી. અને બાબા કે છે ખુદ કો દેખો, દૂસરે કો નહીં દેખો. તો પોતાને જોઈશું, પોતાનામાં શોધ કરશું, તો ઘણા બધા શક્તિઓ, ગુણ, શાંતિ, સુખ, ખુશી, આનંદ, એ ઘણું બધું છે આપણી પાસે. બાબાએ કહ્યું છે જેમ કે આત્મા પોતે જ શાંત સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે. તો એ અનુભૂતિ આપણે પોતાનામાં જ કરવાની છે, તો આપણને એ ખુશી પણ મળી જશે. પોતાની જાતને યથાર્થ જાણીશું અને જાણીને કર્મ કરીને કર્મનો આનંદ લેવો જોઈએ. બાબાજી કહે છે દેહી અભિમાની સ્થિતિ મેં રહો ઓર કર્મ કા આનંદ લો. તો ખુશી માટે આપણે જોઈએ, કહેવાય છે કે મુસ્કુરાઈએ ઓર સમસ્યા ભગાઈએ, આને જીવનનો મંત્ર બનાવી લઈએ, મુસ્કુરાઈએ ઓર સમસ્યા ભગાઈએ. તો ખુશી આપણી સદા બની રહેશે. આપણે જોઈએ જેમ આજે સોનું, ગોલ્ડ ઘણું મોંઘું થઈ ગયું છે, દિવસ પ્રતિ દિવસ ભાવ વધતા જ જાય છે ગોલ્ડના અને સિલ્વરના, મોંઘું થતું જાય છે. એમ તો હર ચીજો મોંઘી થઈ ગઈ છે આજકાલ, પણ સોનું વધારે મોંઘું થઈ ગયું છે. એવી રીતે ખુશી પણ જોવા જઈએ તો આજે મોંઘી થઈ ગઈ છે.
કારણ કે ખુશી કોઈની પાસે મળતી નથી અને કોઈના ચહેરા પર દેખાતી પણ નથી. ખુશીના અભાવમાં આજે લાફિંગ ક્લબ ખુલી ગયા છે. જે અલગ અલગ સ્થાનોએ આપણે જોઈએ છીએ, કોઈ ગાર્ડનોમાં કે કોઈ સ્થાનો પર લાફિંગ ક્લબ ખુલી ગયા છે ખુશી લાવવા માટે, ખુશ રહેવા માટે. કારણ કે ઘરમાં તો ખુશી નથી, બહાર જઈને તો ખુશ રહીએ લાફિંગ ક્લબમાં, પણ આપણે જોઈએ છીએ કે એ પણ ખુશી અલ્પકાલની હોય છે, સદાકાલની નથી હોતી. અને કાં તો લોકો પાર્ટીમાં જાય, મેરેજમાં જાય, ફરવા જાય, ત્યાં સુધી ખુશી રહે છે, પછી તો ખુશી અલ્પકાલની છે, સદાકાલની ખુશી નથી. જે બાબા પણ આપણને મુરલીમાં કહે છે કે સદાકાલ કી ખુશી, સદાકાલ કી પ્રસન્નતા, તો એ નથી રહેતી. કારણ આપણે જોઈએ છીએ આજકાલ પરિવારમાં પ્રેમનો અભાવ, પોતાનાપણાનો અભાવ, પોતાનાપણાનો અભાવ અને આપસમાં સંબંધોમાં વધતો જતો સ્વાર્થ, ઈર્ષા, નફરત કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને પૈસાની ખેંચાતાની, અને કાં તો નાના નાના વાતો પર નેગેટિવ સંકલ્પ, એ આપણી ખુશી છીનવી રહ્યા છે. આ બધા જે વિકલ્પો છે એ આપણી ખુશી છીનવી રહ્યા છે. અને વધારે પડતું નેગેટિવ સંકલ્પ, નેગેટિવ સંકલ્પોનો જોર વધારે છે. નાની નાની વાતો પર નેગેટિવ સંકલ્પ, વેસ્ટ થોટ્સ, નેગેટિવ થોટ્સ, અને આપણી ખુશી ખતમ કરી રહ્યા છે. અને એટલા માટે જ ખુશી માટે આપણે ખુશીને સાચવીને રાખવી પડશે, ખુશીને સંભાળીને રાખવી પડશે. આપણે જોઈએ તો કે છે કે કહેવાય છે કે કોઈને ધન ના આપી શકો તો કઈ નહીં, ધન તમારી પાસે નથી ના આપી શકો તો કઈ નહીં, પણ ખુશી જરૂર આપો. ખુશી આપવા માટે એક પણ પૈસાનો ખર્ચ નહીં કરવો પડે. અને એટલા માટે ખુશી જરૂર આપો, એમાં કોઈ ખર્ચો નથી, કઈ તમારે આપવું નહીં પડે, પણ પહેલા ખુશી આપવી પડશે. કહેવાય છે કે હાસ્ય અને મુસ્કાન એ સુખી જીવનનો મંત્ર છે. હાસ્ય અને મુસ્કાન એ સુખી જીવનનો મંત્ર છે, પણ ફક્ત મંત્ર જ નહીં, એ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક ટોનિક પણ છે. બાબા કહે છે, બાબા આપણને ઘણી વાર કહે છે કે હાસ્ય અને મુસ્કાન એ બધી જ બીમારીઓની રામબાણ દવા છે. તન મનને તંદુરસ્ત રાખવા ખુશી, હાસ્ય અને મુસ્કાન એ ખુશી, જે બાબા કહે છે ખુશી જેવો ખોરાક નથી, તો એ ખુશી તન ને મનને તંદુરસ્ત રાખે છે. તો આ પણ એક ટોનિક છે આપણા માટે. ખુશી એક ખજાનો પણ છે. જેમ આપણે જોઈએ કે ખજાનો આપણી પાસે અગર કોઈ હોય, કે સોનાના ઘરેણા હોય, દાગીના હોય, ડાયમંડ્સના દાગીના હોય, સોનાના દાગીના હોય, તો એને આપણે કેટલું સાચવીને રાખીએ છીએ, તિજોરીની અંદર બંધ તાળામાં રાખીએ છીએ, અને એની ચાવી પણ કોઈને ખબર ના પડે એટલી સાચવીને રાખીએ છીએ. કારણ કે અંદર તિજોરીમાં ઘરેણા છે, દાગીના છે. બસ એવી જ રીતે ખુશી પણ આપણો એક ખજાનો છે, એને આપણે સાચવીને રાખીએ, નહીં તો
નાની નાની વાતોમાં, નાની નાની પરિસ્થિતિઓમાં માયારૂપી ચોર એ ખુશી લઈ જશે અને એ ખુશી લઈ પણ જાય છે. અને એટલા માટે જ આપણે ખુશીરૂપી ખજાનો સંભાળીને રાખવો પડશે. ખુશી એક અમાનત છે. નાના નાના વિચારોમાં કે નાની નાની વાતોમાં, પરિસ્થિતિઓમાં કે સમસ્યાઓમાં ખુશીને ન જવા દઈએ, ખુશીને સાચવીને રાખીએ તો આપણે પોતાની સાથે એક પ્રણ કરીએ, જોઈએ તો એક પ્રતિજ્ઞા કરી લઈએ કે ખુશી કોઈ પણ હાલતમાં મારી ખુશીને ઓછી નહીં થવા દઉં કે જવા નહીં દઉં. એક પ્રતિજ્ઞા કરીએ, કાં તો બાબા કે છે એક વ્રત લે લો, ના જેમ સાંભળીએ છીએ આપણે દુનિયામાં લોકો વ્રત લેતા હોય છે, ને નવરાત્રી આવે તો ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી હોય, શિવરાત્રી હોય કે બીજો કોઈ પણ ત્યોહાર હોય તો વ્રત કરતા હોય છે. અહીંયા ભારતમાં વધારે હોય છે વ્રત ઉપવાસ, ભાઈ ભોજન નહીં કરવાનું આખો દિવસ, કાં તો પાણી નહીં પીવાનું, નિર્જલા વ્રત લે છે. 9 દિવસ નવરાત્રી હોય તો ઉપવાસ કરતા હોય છે. તો એવી જ રીતે આપણે એક વ્રત લેવું પડશે કે મારે મારી ખુશી ગુમ નથી થવા દેવાની. જેમ વ્રત લે લોકો, ઉપવાસ કરે, તો કોઈ એ પણ વ્રત લેતા હોય છે કે ચાવલ નથી ખાવાના, નારિયેળ નથી ખાવું. તો આપણે જયારે જમવા માટે આવે તો કે છે આમાં નારિયેળ તો નથી ને, અમારું વ્રત છે, આમાં ચાવલ નહીં ખાય, અને અમે ચાવલ નહીં ખાઈએ, ચોખા નહીં ખાઈએ. તો કહેવાનો ભાવ કે વ્રત આપણે લઈએ ત્યારે એમાં દળ રહે છે બધા. તો એવી જ રીતે આપણે વ્રત લઈએ કે હું મારી ખુશી ઓછી નહીં થવા દઉં કે ખુશીને જવા નહીં દઉં, તો ખુશી બની રહેશે. ખુશીને છોડશું નહીં, ગમે તે થાય પણ ખુશીને નહીં છોડીએ. કે છે કે કોઈ એક વિચારકે કહ્યું છે, કોઈ એક થોટ રીડરે કહ્યું છે કે જિંદગીમાં બધું જ છોડી દો, જિંદગીમાં બધું જ છોડી દેજો, પરંતુ ચહેરાનો સ્મિત અને ઉમેદ ના છોડવી. ચહેરાનું સ્મિત અને ઉમેદ ના છોડવી, આ બંનેને છોડતા નહીં. ચહેરાનું હાસ્ય, ખુશી એને છોડતા નહીં. તો ખુશી માટે બીજી પણ ઘણી બધી ટિપ્સ છે આપણે જોઈએ. તો જેમ બાબાએ કહ્યું છે, બચ્ચે ના દુઃખ દેના હૈ ઓર ના દુઃખ લેના હૈ. દુઃખ લેના ભી નહીં ઓર દુઃખ દેના ભી નહીં. તો ઘણીવાર આપણે દુઃખ આપતા તો નથી, હે ને, હવે આપણે બીકે બની ગયા, બાબાના બચ્ચા બની ગયા, તો દુઃખ આપતા તો નથી, પણ દુઃખ લઈ જલ્દી લઈએ છીએ, હે ને. કોઈ આપણને આપે છે તો લઈ જલ્દી લઈએ છીએ. અર્થાત કોઈએ મારા માટે કઈ ખરાબ શબ્દ યુઝ કર્યા, કે કોઈએ મારા ઉપર ગુસ્સો કર્યો, કોઈએ મારું અપમાનજનક શબ્દો બોલ્યા, કે કોઈએ મારી નિંદા કરી, તો દુઃખ તરત લઈ લઈએ છીએ. તો આપણે દુઃખ લેવાનું પણ નથી, આપવાનું તો નથી પણ લેવાનું પણ નથી. અર્થાત સમજો કે કોઈ આપણને, તમારા મિત્ર સંબંધી કે કોઈ સદસ્ય જે છે જાણ પહેચાન વાળા, રસ્તામાં મળી જાય છે અને આપણને કોઈ સડેલી વસ્તુ આપે, ફ્રૂટ છે કે સડેલું એવી રીતે કંઈક આપે, તો આપણે લઈ લઈશું, લઈશું કે નહીં? નહીં લઈએ, હે ને. કારણ કે કહીશું ભાઈ એ સડેલું છે, એ તમારી પાસે જ રાખો, મારે નથી જોઈતું. તો એવી જ રીતે દુઃખ કેવી રીતે લઈ લઈએ છીએ? કોઈ આપ્યું અને આપણે લઈ લીધું, જેમ ચીજ વસ્તુ આપી અને લઈ લીધી, નહીં, નથી લેતા. એને કહીએ છીએ ભાઈ તમારી પાસે જ રહેવા દો, હે ને, મારે તો નથી જોઈતું. તો એવી જ રીતે દુઃખ પણ એમને કહ્યો ભાઈ મારે નથી જોઈતું, તમારી પાસે જ રહેવા દો. અગર કોઈ આપે છે તો એને લેવાનું નથી. એને કહી દો કે મારી પાસે પહેલેથી જ
સ્ટોક વધારે છે, પહેલેથી સ્ટોકમાં છે, એટલે હમણાં તો જરૂરત નથી, હમણાં તો આ નથી જોઈતું. તો કહેવાનો ભાવ કે આપણે ન દુઃખ દેવું છે અને ન દુઃખ લેવું છે. દુઃખ લેવાથી પણ ખુશી ગુમ થાય છે, આનંદ જતો રહે છે, એટલે દુઃખ લેવાનું પણ નથી. બીજું આપણે જોઈએ ખુશી માટે, તો તાળી બે હાથથી વાગે છે, તાળી એક હાથથી નથી વાગતી. અગર બાબા આપણને કહે છે આપણ કે તાળી દો હાથ સે બજતી હૈ, તો અગર કોઈ ગુસ્સો કરે છે તો બાબા કહે છે તુમ ચૂપ રહો, તમે શાંત રહો, તમે ચૂપ રહો. અગર થઈ શકે, પોસિબલ હોય તો બીજા રૂમમાં જતા રહો, બીજા કમરામાં જતા રહો, અને કા તો થોડી વાર માટે ઘરની બહાર નીકળી જાઓ, તો તમારી ખુશી બની રહેશે, ખુશી ગુમ નહીં થાય. બીજું, આપણે કોઈ પણ વાતને, બીજાની કોઈ પણ વાતને, સામેવાળાની વાતને આક્રમણના રૂપમાં ન લઈએ, એટલે કે નેગેટિવ રૂપમાં ન લઈએ. ઘણાની એવી આદત હોય છે કે કોઈ કોઈ વાત કહે તો એ નેગેટિવ રૂપમાં લઈ લેતા હોય છે, એને પોઝિટિવ રૂપમાં જોઈએ, નેગેટિવ રૂપમાં નહીં. અગર નેગેટિવ રૂપમાં કોઈની વાત લઈશું તો પણ આપણી ખુશી તરત ગુમ થઈ જશે, કે મારી માટે તો આ એમ જ વિચારતા હોય છે, મારી માટે તો આવું જ કરતા હોય છે, મને તો હંમેશા આવો જ વ્યવહાર કરે છે, તો પણ આપણી ખુશી જતી રહેશે. તો આપણે એક જીવનનું લક્ષ્ય પણ બનાવીએ કે મારે કોઈ પરિસ્થિતિમાં કે કોઈ પણ સમસ્યા આવે મારે હેરાન પરેશાન નથી થવાનું. આપણે એક જીવનનું લક્ષ્ય બનાવીએ કે આખા દિવસભરમાં કોઈ પણ વાતો આવે, કોઈ વ્યક્તિ દ્વારા, પ્રકૃતિ દ્વારા પરિસ્થિતિ આવે કે સમસ્યા આવે, પણ મારે હેરાન પરેશાન નથી થવાનું, મારે મારી ખુશી ભંગ નથી કરવાની, મારી શાંતિ, મનની શાંતિ અને ખુશી ગુમ નથી કરવાની. બીજું, આપણે બાબાના જ્ઞાન, આપણને ઘણું સારું અને સૌથી શ્રેષ્ઠ જ્ઞાન મળેલું છે, સૌથી ઊંચું જ્ઞાન મળેલું છે, તો એ જ્ઞાનનું વિચાર સાગર મંથન કરીએ આખા દિવસમાં. બાબાની જે મુરલીની પોઈન્ટ્સ છે એનું પણ ચિંતન કરીએ, વિચાર સાગર મંથન, તો પણ ખુશી બની રહેશે. કારણ કે એ મુરલીની પોઈન્ટ્સ કે વિચાર સાગર મંથન છે, એનાથી આપણી અંદર નેગેટિવ સંકલ્પ કે વેસ્ટ થોટ્સ નહીં હોય. તો એ જ્ઞાનનું પણ અગર વિચાર સાગર મંથન હશે તો આપણી ખુશી બની રહેશે, આપણી ખુશી ગુમ નહીં થાય. બીજું, આપણે નેગેટિવ પોઈન્ટ્સ પણ કોઈની ન જોઈએ, અર્થાત કમી કમજોરી કોઈની ન જોઈએ, સામેવાળાની પોઝિટિવ પોઈન્ટ્સ જોઈએ, વિશેષતાઓ જોઈએ. કહેવાય છે ને, બાબા પણ કહે છે આપણને કે વિશેષતા દેખને કા ચશ્મા પહેન લો, હે ના, જેવા ચશ્મા પહેરશું એવું દેખાશે. ફોર એક્ઝામ્પલ, આપણે કાળા ચશ્મા પહેરીએ તો બધું કાળું દેખાશે, અને પીળા ચશ્મા પહેરીએ તો બધું પીળું દેખાશે, લાલ ચશ્મા હશે તો બધું લાલ દેખાશે. તો એવી જ રીતે આપણે વિશેષતા જોવાના ચશ્મા પહેરી લઈએ, હરેકમાં, દરેકમાં વિશેષતા જોઈએ તો પણ આપણી ખુશી બની રહેશે, પોઝિટિવ જોઈએ તો પણ ખુશી બની રહેશે. તો ખુશી માટે આપણે, બાબા એ પણ કહે છે કે જે થયું તે સારું થયું, જે થશે એ પણ સારું જ થશે,
એ પણ અગર આપણે યાદ રહેશે, એ વાત પણ બાબાની સ્મૃતિમાં રહેશે કે જો હુઆ અચ્છા હુઆ, જે થયું તે સારું થયું અને જે થશે એ પણ સારું થશે, તો પણ આપણી ખુશી બની રહેશે, ખુશી આપણી ગુમ નહીં થાય, આપણી ખુશી રહેશે. કારણ કે સંસારમાં અગર નુકસાન પણ થયું કઈ આપણને, તો પણ એની પાછળ કઈક સારું જરૂર હોય છે. એ આપણને એ સમય નથી દેખાતું, પણ થોડા સમય પછી એ ખબર પડે છે કે જે થયું એ સાચે જ સારું થયું. તો એ પણ આપણને સ્મૃતિ હશે તો આપણે ખુશી બની રહેશે. જેમ કહેવાય છે કે દુઃખ અને સમસ્યા આવે તો ભગવાન પણ છોડી દો. ભગવાન અને સમય એ સૌથી મોટી દવા છે. તો કોઈ પણ પ્રકારની ચિંતા, દુઃખ કે સમસ્યા એ ભગવાન પર છોડી દો. બાકી ખુશીમાં રહેવું છે તો આપણને હલકા રહેવું પડશે. ખુશીમાં રહેવા માટે હલકા રહેવું પડશે, અર્થાત કોઈ પણ વાતને કે સમસ્યાને, કોઈ પરિસ્થિતિને કે કોઈની સામેવાળાની વાતને આપણે ભારી રૂપમાં ન લઈ લઈએ. એટલે કે કોઈ પણ સમસ્યાનો લોડ ન લઈ લઈએ. કોઈ વાતોનો લોડ લઈએ છીએ તો પણ ખુશી ગુમ થઈ જાય છે. અને એટલે હલકા રહેવું પડશે, લાઈટ રહેવું પડશે. જેમ આપણે જોઈએ છીએ કે એરોપ્લેન છે, એરોપ્લેન ફ્લાઇટ એ પણ લોડ લે છે, પણ એની કંઈક લિમિટ હોય છે. એ લિમિટમાં જે લોડ લેશે, અગર વધારે લેશે તો ઉડી નહીં શકે. તેવી રીતે આપણે પણ અગર લોડ લઈશું તો ઉડી નહીં શકીએ. બાબા પાસે ઉડતી કલાથી જઈ નહીં શકાય, ઉડતી કલા નહીં થઈ શકે. એટલા માટે જ કોઈ પણ વાતનો લોડ ના લઈએ. જીવનમાં નજરઅંદાજ કરવાની કળા એ શીખી લઈએ. નજરઅંદાજ કરવાની, ઇગ્નોર કરવાની કળા એ શીખી લઈએ. કહે છે કે સબસે બડા વ્યક્તિ વહી હોતા હૈ જો ઇગ્નોર કર દેતા હૈ યા કિસી કો માફ કર દેતા હૈ. એ પણ આપણે ખુશી બની રહેવાનો આધાર છે કે દિવસભરમાં આપણે જેણે પણ આપણને દુઃખ આપ્યું છે, સુખ આપ્યું છે, રાત્રે સૂતા વખતે એને યાદ કરી અને એને માફ કરી દો, એને ભૂલી જાઓ, એને માફ કરી દો. મેં પણ જેને દુઃખ આપ્યું હોય, મારાથી પણ કોઈ દુઃખી થયું હોય તો પોતે પણ માફી લઈ લો અને માફ કરી દો. તો માફ કરવાથી પણ આપણું મન શાંત થઈ જશે, અને મન શાંત થશે તો ખુશી પણ રહેશે. અને એટલે જ કહેવાય છે કે માફ કરી દો, લોડ નહીં લો કોઈ પણ વાતોનો, બીજાને ભૂલી જાઓ. જેમ આપણે પોતાની ગલતીઓને ભૂલી જઈએ છીએ, અગર પોતાની કોઈ ભૂલ થઈ જાય તો શું કરીએ છીએ, આપણે લેટ ગો કરી દઈએ છીએ. આવું તો થતું હોય, આવું તો ભૂલ બધાનાથી થાય, બધા કરતા હોય, તો લેટ ગો કરી દઈએ છીએ. એને ઘડી ઘડી આપણે યાદ નથી કરતા, ભૂલી જઈએ છીએ. એવી જ રીતે કહેવાય છે કે બીજાની ભૂલોને પણ ભૂલી જાઓ. જેમ પોતાની ભૂલોને ભૂલી જઈએ છીએ, એમ બીજાની ભૂલોને પણ ભૂલી જાઓ, બીજાની ભૂલોને પણ માફ કરી દો. એમ વિચારો કે આ બધું તો થતું હોય, બધાનાથી થાય. તો કહેવાય છે
કે શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કોઈ તમારી બુરાઈ કે નિંદા કરે, અગર કોઈ તમારી બુરાઈ કે નિંદા કરે તો એ તો કરવાના જ છે, તમે સારું કરશો કે ખરાબ એ નિંદા તો કરવાના જ છે. અગર લોકો નિંદા કરે છે તો એ નિંદા કરવાના જ છે. તમે શાંતિમાં રહીને તમારું કર્મ કરતા રહો, બાકી નિંદાથી ગભરાઓ નહીં, નિંદાથી ડરો નહીં, તમે પોતાનું કર્મ કરતા રહો, એ તો નિંદા કરવાના જ છે. અને એટલે જ નિંદાથી ડરવાનું નથી, નિંદાથી ગભરાવાનું નથી. બીજું આપણે જોઈએ કે કોઈ પણ સમસ્યા કે પરિસ્થિતિને હલકા રૂપમાં લેવી કે ભારી રૂપમાં લેવી એ મારા પોતાના ઉપર છે. કોઈ પણ વાત હોય, કોઈ પરિસ્થિતિ હોય કે કોઈ વિઘ્ન હોય, એને હલકા રૂપમાં લેવું કે ભારી રૂપમાં એ આપણા ઉપર છે. આપણે એને કઈ રીતે લઈએ છીએ, જેવી રીતે આપણે જોઈએ કે શું ખાવું અને શું ન ખાવું, શું પીવું અને શું ન પીવું એ મારા ઉપર છે. કોઈ આપણને જબરદસ્તી ખવડાવી નથી શકતું. જે ચીજ આપણને નથી ભાવતી કે નથી પસંદ એ કોઈ આપણને જબરદસ્તી ખવડાવી નથી શકતું. બસ એવી જ રીતે એ વાતને હલકા રૂપમાં લેવી કે ભારી રૂપમાં લેવી એ પણ મારા ઉપર છે. મને એક નાની એવી વાત યાદ આવે છે કે છે કે એકવાર બે વ્યક્તિ હતા, આપસમાં લડતા હતા. લડતા લડતા એકને ગુસ્સો આવ્યો તો એણે પોતાની પાસે મોબાઈલ હતું, એ મોબાઈલ એણે એક સામેવાળા પર ફેંક્યું તો સામેવાળાએ કેચ કરી લીધો અને એણે કહ્યું ઇનકમિંગ ફ્રી. એણે કહ્યું ઇનકમિંગ ફ્રી તો એ વાતને પણ એણે લાઈટ રૂપમાં લીધી, એ વાતને પણ હલકા રૂપમાં લીધી. જ્યારે વાતાવરણ તો ગુસ્સાનું હતું, ભારી વાતાવરણ હતું, પણ એણે હલકા રૂપમાં લીધું અને થોડી વારમાં જ બંને હસી પડ્યા. તો કહેવાનો ભાવ કે એ વાતને આપણે કેવી રીતે લઈએ છીએ એ આપણા ઉપર છે. બાબા કહે છે જીવનમાં સદા સંતુષ્ટ રહો, સંતુષ્ટતા હી હોગી તો પ્રસન્નતા ભી હોગી, અને સંતુષ્ટતા હી પ્રસન્નતા કી ચાબી હૈ. એ પણ આપણે મુરલીમાં સાંભળીએ છીએ કે સંતુષ્ટતા હી પ્રસન્નતા કી ચાબી હૈ. તો જીવનમાં સંતુષ્ટ રહેવું પડશે તો ખુશી મળશે. અને એની માટે બાબાએ આપણને કહ્યું છે પાના થાસો પાલિયા ઓર ક્યા બાકી રહા. તો એ સંતુષ્ટતા હશે તો પ્રસન્નતા અર્થાત ખુશી પણ જરૂર આવશે. બીજું, ખુશી માટે આપણું મન શાંત રહે, ખુશ રહે એની માટે આપણે કોઈ વાતને કે કોઈ પરિસ્થિતિને સમસ્યાને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે, દ્રષ્ટિકોણ ચેન્જ કરવો પડશે. અર્થાત આપણે જોઈએ તો મને એક નાની એવી શાયરી યાદ આવે છે કે છે કે નજરે બદલો તો નજારે બદલ જાયંગે, નજરે બદલો તો નજારે બદલ જાયંગે, ખુદ કો બદલો અપને આપ કો બદલો તો સિતારે બદલ જાયંગે. કષ્ટિયો કો બદલની કી બદલને સે કુછ નહીં હોગા, દિશાએ બદલો તો કિનારે બદલ જાયંગે, દિશાએ બદલો તો કિનારે બદલ જાયંગે. અર્થાત અમે દેખને કા દ્રષ્ટિકોણ બદલના હોગા,
पॉजिटिव रीति से हमें हर बात को देखना होगा। तो संसार में आज आप जोईए छे के कोई ना चेहरा पर है ना हसी नहीं देखाती, खुशी नहीं देखाती, देखाय छे तो बहुत मुश्किल थी। रस्ता में आपने जोईए छे के व्यक्तियों ना चेहरा पर खुशी नहीं, एक बीजा ने पूछे छे केम छो, मजा में छो, तो के छे हाँ मजा में छे, पर अंदर थी तो दुखी हो छे। तो चेहरा पर हास्य देखातु नहीं, कारण के खुशी जेम कहू बहु मोंगी थई गई छे। तो एम नहीं के बीजा हसे तो आपणे हसीए, आजकल कोई हसतु ज नथी के छे, तो कोई हसे तो आपणे हसीए ने, तो हूँ केवी रीते हसू, सामे वाला हस्यू ज नहीं, तो ए हसे तो मने पण हूँ पण हसू ने, पण नहीं पहला मारे हसवानुं छे, चेहरा पर हास्य मारे लावानुं छे। अगर हूँ हसीस तो सामे वालू पण हससे, एना पर चेहरा पर पण हास्य आवशे। एना परथी मने एक बीजी नानी एवी वात याद आवे छे, एक वार्ता याद आवे छे के छे के एक गुरु अने एक बे एना शिष्य हता, बे एक गुरु ना, तो एक गुरु पासे बे शिष्य हता। एक वार के छे के गुरुए शिष्य ने कहू, आ बन्ने शिष्यो ने कहू, फूलोनी भरेली टोकरी आपी, अने शिष्यो ने कहू के आ फूलोनी भरेली टोकरी छे, आने लई जाओ, अने जे पण बधाने आपवानुं छे आ फूल, पण एनी एक शरत छे के जे हसे एने फूल आपवानुं, जे हसे एने फूल आपवानुं। तो आ बन्ने शिष्यो लईने जाय छे फूलोनी टोकरी, पोतपोतानी फूलोनी टोकरी। एक शिष्य थोड़ी वार मां ज फूलोनी भरेली टोकरी लईने पाछो आव्यो, एने एवी ने एवी ज भरेली टोकरी लई अने पाछो आव्यो। तो गुरु ने आश्चर्य थयुं कि भाई आ तो भरेली टोकरी लईने आवी गयो। थोड़ी वार पछी बीजो शिष्य आव्यो, तो एने पूछ्यू कि भाई एनी पासे टोकरी जे हती ए खाली थई गई थी फूलोनी टोकरी, तो एने पूछ्यू कि भाई तारी टोकरी खाली केवी रीते थई गई? तो के छे एने कह्यू कि गुरुजी मारी तो टोकरी ना फूल ओछा पड़ी गया, मारी टोकरी ना फूल ज ओछा पड़ी गया। तो गुरुए पूछ्यू ए केवी रीते? तो एने कहू, पहला शिष्ये कहू, पहला शिष्य ने पूछू जारे, तो पहला शिष्ये कहू कि गुरुजी तमारी शर्त हती कि कोई हसे एने आपवानुं, अहीं तो कोई हसतु ज नथी, हुं कोने आपू, कोई हस्यु ज नहीं, एटले मैं कोई ने आप्या ज नहीं, फूल ज हता आप्या ज नहीं। ठीक छे, बीजो शिष्य ने पूछू कि भाई तारी टोकरी खाली केवी रीते थई गई? तो ए कहे छे ए गुरुजी मैं शू कर्यू, हूँ हस्यो तो सामे वाला पण हस्या, तो मैं एने फूल आपी दीधू। बीजा कोई ने हूँ मळ्यो, बीजा व्यक्ति ने, पहला हूँ हस्यो तो सामे वाला पण हस्या, एटले मैं फूल आपी दीधू। अने एवी रीते करता करता मारा तो फूल ज ओछा पड़ी गया, एटले पहला हूँ हस्यो पछी बीजा ने हस्या। तो पहला आपणे हसवू पड़शे, आपणे खुश रहेवू पड़शे, आपणे हसू तो जग हसशे, कहेवाय छे ने आप हसेंगे तो जग हसेगा। तो पहला आपणे पोताने हसवू पड़शे, तो खुश रहेवा माटे खुशी जे छे ए धन दौलतमां नथी, साधनोमां नथी, के चीज वस्तुओमां पण नथी, साइंस ना साधनों में पण नथी, चीज वस्तुओं में नथी, कोई पदार्थों में नथी। तो खुशी अपनी पासे छे,
અને એની માટે ત્રણ સંકલ્પ કરી આપણે રોજ સવારે ઉઠીને ત્રણ સંકલ્પ કરીએ અને એ સંકલ્પોને ઘડી ઘડી દોહરાવીએ. પહેલું કે હું પદમાં પદમ ભાગ્યશાળી આત્મા છું, હું પદમાં પદમ ભાગ્યશાળી આત્મા છું. બીજું, હું ખૂબ જ સુખી છું, ભગવાન મારી સાથે છે. હું ખૂબ જ સુખી છું, ભગવાન મારી સાથે છે. અને ત્રીજું, હું ખૂબ જ ખુશનસીબ છું, મારા જેવું ખુશનસીબ સંસારમાં કોઈ નથી. હું ખૂબ જ ખુશનસીબ છું, મારા જેવું ખુશનસીબ આ સંસારમાં કોઈ નથી. તો ખુશી માટે લાસ્ટ વાત આપણે જોઈએ તો બાબાની યાદ. બાબાની યાદ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે, સૌથી મહત્વની વાત છે. જે બાબા કહે છે, બાબા કી યાદ નહીં હોગી તો ખુશી નહીં આવેગી, યાદ હોગી તો ખુશી બઢેગી. બાબાની યાદ હશે તો ખુશી વધશે. જેટલું બાબાને યાદ કરશું, જેટલી દિવસભરમાં આખા દિવસમાં બાબાની યાદ રહેશે, ચાલતા ફરતા કર્મ કરતા દેહી અભિમાની સ્થિતિ અને બાબાની યાદ હશે તો પણ આપણી ખુશી બની રહેશે, તો પણ આપણી ખુશી સદા રહેશે, પ્રસન્નતા સદા રહેશે. કારણ કે સંસારમાં લોકો ખુશ તો છે, ઘણા લોકો છે એ ખુશ છે. એ કહે છે કે અમે પોતાના જીવનમાં ખુશ છીએ, ખુશી છે અમારી પાસે અને અમે ખુશ છીએ. પણ એ ખુશી અલ્પકાલની છે, એ ખુશી થોડા સમયની છે. તો આપણને માન મળે કે અપમાન મળે, હાર કે જીત, સુખ કે દુઃખ, કઈ પણ થાય પણ પોતાની ખુશી ન જવા દઈએ. ખુશીને પોતાની પાસે જ રાખીએ, ખુશીને સાચવીને રાખીએ. ખુશી આપણી ગુમ ન થાય. પરિસ્થિતિઓ તો આવશે, પણ હર પરિસ્થિતિમાં સમાન રહેવાનું છે. ચાહે જેમ કહ્યું, માન મળે કે અપમાન, સુખ મળે કે દુઃખ, હાર થાય કે જીત, પણ સમાન રહેવાનું છે. નિંદા સ્તુતિ માન અપમાન બધામાં સમાન રહેવાનું છે. આના પરથી હજી મને નાની એક વાત યાદ આવે છે, કે છે કે કહેવાય છે ને, એક મુસ્કાન હજારો કુરબાન. અને એટલે ચહેરા પર મુસ્કાન સદા બનાવીને રાખીએ. એક નાની એવી વાત મને યાદ આવે છે કે એક વાર્તા છે નાની એવી, લાસ્ટ કે છે કે એકવાર એક કાગડો હતો, કૌવા જેને કહીએ, કાગડો, ક્રો. તો એ કાગડો એક ઝાડ પર બેસીને હંમેશા ખુશ રહેતો, ઝાડ પર બેસતો અને સદા ખુશ રહેતો, સદા નાચતો રહેતો. તો આ રાજાના મહેલ, એક રાજાનો મહેલ હતો, એ રાજાના મહેલની સામે જ એ ઝાડ હતું. અને રોજ એ રાજા એ કાગડાને જોતા, રાજા જોતા કે આ કાગડો રોજ ખુશ કેવી રીતે રહે છે. ભાઈ, હું આટલો મોટો રાજા છું, આટલી બધી મારી સંપત્તિ છે, પણ હું ખુશ નથી રહી શકતો, અને આ કાગડો ખુશ કેવી રીતે રહે છે? સદા નાચતો હોય છે, સદા ખુશ રહે છે. તો સૈનિકોને કહ્યું રાજાએ કે કાગડાને પકડીને લઈ આવો. તો એ કાગડાને પકડીને રાજાની સભામાં હાજર કરવામાં આવ્યો. સૈનિકોને કહ્યું કે આને
ઠંડા ઠંડા પાણીમાં નાખવું, કાગડાને ઠંડા ઠંડા પાણીમાં નાખવું. પાણીમાં નાખ્યું છતાંય કાગડો કહે છે કે હું તો આમાં પણ ખુશ છું, ચાહે ઠંડા મિલે યા ગરમ, મેં તો ઇસમે ભી ખુશ હું, હું તો આમાં પણ ખુશ છું. રાજાએ કહ્યું એને પાણીમાંથી કાઢી નાખો, એને કહ્યું ગરમ તેલમાં નાખો, તો એ કહે છે મેં તો ઇસમે ભી ખુશ હું, હું તો આમાં પણ ખુશ છું, ચાહે જો ભી મિલે ઠંડા મિલે યા ગરમ, અને મેં તો સદા ખુશ રહેતા હું. તો એ કાગડો એમાં પણ ખુશ છે, માન મિલે કે અપમાન હું તો ખુશ છું. તો કહેવાનો ભાવ કે રાજાને એના પરથી શિખામણ મળી, શીખ મળી ગઈ, શીખવા મળ્યું કે આ કાગડો ઠંડા ગરમ બધામાં જ ખુશ રહી શકે છે, તો હું કેમ ના ખુશ રહી શકું. તો મારે પણ હર પરિસ્થિતિમાં ખુશ રહેવું પડશે. તો રાજાએ એ શીખવાનું મળ્યું, રાજાને પણ એક શિક્ષા મળી ગઈ કે હર પરિસ્થિતિમાં મારે પણ ખુશ રહેવું પડશે. અને બસ રાજાએ કાગડાને ઉડાડી દીધી. તો કહેવાનો ભાવ કે આપણે હર પરિસ્થિતિમાં ચાહે માન મળે અપમાન કઈ પણ મળે, પોતાની ખુશી નથી છોડવાની, ખુશીને જવા નથી દેવાની. કારણ કે નાની નાની વાતોમાં, નાની નાની પરિસ્થિતિઓમાં કે કોઈની કઈ વાતોમાં આપણી ખુશી તરત જ માયા લઈ જાય છે, અને એટલે ખુશીને સાચવીને રાખવાની છે. આપણને થોડું પણ કોઈએ કઈ કહ્યું અને તરત આપણી ખુશી જતી રહે છે. કહેવા વાળાની ખુશી ગુમ નથી થતી, હે ને, જેણે કહ્યું છે એ તો કહીને જતા પણ રહ્યા, હે ને, પણ આપણે આખો દિવસ એને યાદ કરી કરીને દુખી થતા રહીએ છીએ. તો એને ભૂલી જઈએ, બીજાની કહેલી વાત કોઈ દુઃખજનક વાત હોય એને ભૂલી જઈએ, એને ઘડી ઘડી મનમાં ચિંતન ન કરીએ, અને બાબાની જ્ઞાન મુરલીનું ચિંતન કરીએ, બાબાની વાતોનું ચિંતન કરીએ, તો આપણી ખુશી સદા રહેશે. થાય છે શું કે આપણે બાબાની વાતો ભૂલી જઈએ છીએ, હે ને, બાબાની જે મુરલીમાં સાંભળીએ છીએ એ બાબાની વાતો ભૂલી જઈએ છીએ, અને લોકોની વાતો બરાબર યાદ રહે છે. કોઈએ કઈ કહ્યું હોય તો એ બરાબર યાદ રહે છે. તો કરવાનું શું છે કે લોકોની વાતો બે કાનથી સાંભળી અને બહાર કાઢી દો. કહેવાય છે ને ભગવાને બે કાન શેની માટે આપ્યા છે, એને એક સાંભળવા માટે અને એક બહાર કાઢવા માટે, હે ને. તો બીજાની વાતો આપણે બહાર કાઢી લઈએ, અને બાબાની જ્ઞાનની વાતો, જ્ઞાન મુરલીની વાતો એનું વિચારસાગર મંથન કરીએ, ચિંતન મનન કરીએ, તો આપણી ખુશી સદા બની રહેશે. તો ખુશી ગુમ નહીં થાય. અચ્છા, ઓમ શાંતિ. હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. હું આત્મા ભૃકુટીના મધ્યમાં સ્થિત છું, ભૃકુટી સિંહાસન પર વિરાજમાન છું. હું આત્મા અકાલ તખ્ત નશીન છું.
આ દેહ ભાન થી દૂર દેહની વ્યક્ત દુનિયા દેહના પદાર્થો પ્રકૃતિ આ બધાને જ ભૂલાવીને હું આત્મા પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં સ્થિત છું. હું આત્મા નિરાકારી સ્વરૂપમાં સ્થિત છું. હું આત્મા આ સંસારમાં આ વિશ્વમાં સૌથી વધારે ખુશ નસીબ આત્મા છું. ભગવાનની પાલનામાં રહેવા વાળી, ભગવાનની પાલના લેવા વાળી હું ખુશનસીબ આત્મા છું. હું શક્તિશાળી આત્મા છું. હું આત્મા પરમાત્મા શક્તિઓથી ભરપૂર છું. ખુશી મારી નિજી સંપત્તિ છે. બાબા, તમે જે મને ખુશી આપી છે, સંગમ યુગમાં અવિનાશી ખુશી મળી છે, એ ખુશી હું સદા સાચવીને રાખીશ. સંગમ યુગમાં ખુશી એક બાબાનું વરદાન છે. બાબાનું આ વરદાન હું સદા કાર્યમાં લગાવીશ.
બાબાનું આ વરદાન ખુશી એને સદા કર્મમાં લાવીશ. ખુશી મારો પોતાનો ખજાનો છે. મારી ખુશી કોઈના પર આધારિત નથી. મારી ખુશી એ મારી નિજી સંપત્તિ છે. કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ એ મારી ખુશી છીનવી નહીં શકે. મારી ખુશી સાચવી રાખવી એ મારા પોતાના હાથમાં છે. એ મારો અવિનાશી ખજાનો છે. અમૂલ્ય નિધિ છે. તો કોઈ પણ હાલતમાં ખુશ રહેવું એ આપણે વિશ્વાસ સાથે લઈને ચાલીએ કોઈ પણ પરિસ્થિતિમાં મારે ખુશ રહેવાનું છે. બાબાથી શક્તિઓ લઈ બાબાથી કિરણો લઈ અને હું આત્મા ખૂબ જ શક્તિશાળી, પાવરફુલ થઈ ગઈ છું. હવે કોઈ પરિસ્થિતિ, કોઈ વિઘ્ન મારી સ્થિતિને હલાવી નહીં શકે. દિવસભરમાં કે દરરોજ હું અભ્યાસ કરીશ
કે કોઈ પણ હાલતમાં કોઈ પણ પરિસ્થિતિમાં મારે સદા ખુશ રહેવું છે. હસતા રહેવું છે. અને હસાવતા રહેવું છે. ઓમ શાંતિ.